હાઈ ફ્રેન્ડ્સ હું છું મોનાલી અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ સ્માર્ટ વર્ક વિથ મોનાલી આજે આપણે જોવાના છે કરંટ અફેર એ પણ પંદર ઓગસ્ટ બે હજાર બાવીસનું કરંટ અફેર જો ફ્રેન્ડ્સ તમને વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો અને વિડીયો તમારા મિત્રને શેર જરૂર કરજો તો ચાલો આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન કયા રાજ્યની સરકારે એક ધારાસભ્ય એક પેન્શન સ્કીમ જાહેર કરી છે તો પંજાબ સરકાર મિત્રો આ ખાસ ધ્યાન રાખજો આ એક સ્કીમ પંજાબ સરકારે જાહેર કરી છે એક ધારાસભ્ય એક પેન્શન સ્કીમ તો તમારે આમાં જરૂરથી યાદ રાખવાનું છે કે જે પંજાબ સરકાર છે એમણે આ સ્કીમ જાહેર કરી છે એક ધારાસભ્ય એક પેન્શન સ્કીમ ઓકે આવા પ્રકારના ક્વેશ્ચન વારે વારે પૂછાતા રહે છે હવે બીજો ક્વેશ્ચન છે તાજેતરમાં વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તેર ઓગસ્ટ તેર ઓગસ્ટના રોજ વિશ્વ અંગદાન દિવસ મનાવવામાં આવ્યો તો હવે જે પણ આપણા બધા દિવસો છે એ તમારે જરૂરથી યાદ રાખવા પડશે બીજો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતીય વાયુસેના કયા દેશ દ્વારા આયોજિત દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ ઉદાર શક્તિમાં ભાગ લેશે તો ઇન્ડોનેશિયા દ્વારા આયોજિત થયું છે દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ એમાં ઇન્ડોને ભારતીય વાયુસેના એમાં ભાગ લેશે તો એ યુદ્ધ અભ્યાસનું નામ શું છે તો ઉદાર શક્તિ તો તમારે આમાં બે ત્રણ ક્વેશ્ચન બને છે કે કોણે આયોજન કર્યું છે તો ઇન્ડોનેશિયામાં ભાગ કોણ લેશે તો ભારતીય વાયુસેના યુદ્ધ અભ્યાસ જેનું નામ શું છે તો ઉદાર શક્તિ બીજો ક્વેશ્ચન છે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ જૂન બે હજાર પંદરમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કયા ક્યાં સુધી શરૂ રાખવાની મંજૂરી મળી છે તો જે આપણી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ થઈ હતી જૂન બે હજાર પંદરમાં એ ક્યાં સુધી હવે ચાલુ રાખવાની આપણને મંજૂરી મળી છે તો બે હજાર ચોવીસ સુધી તો આમાં બે ક્વેશ્ચન બને છે એક તો શરૂ ક્યારે થઈ હતી ને હજી હજી એને કેટલી લંબાવવામાં આવી છે તો એના માટે છે ઓકે હવે બીજો ક્વેશ્ચન છે કે તાજેતરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ચૌદ ઓગસ્ટે એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજન થયું એ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ ચૌદ ઓગસ્ટે મનાવવામાં આવ્યો આ એક મોસ્ટ ઓ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અત્યારે જ પંદર ઓગસ્ટ ગઈ છે એટલે આ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના વધારે રહે છે તાજેતરમાં ખેલો ઇન્ડિયા મહિલા હોકી લિંક અંડર નાઇન્ટીન ક્યાં શરૂ થઈ તો નવી દિલ્હી તાજેતરમાં પ્રસિદ્ધ લિસ્પન અચીવમેન્ટ એવોર્ડ જીતનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા કોણ બની મરીના તબસ્સુમ ફ્રેન્ડ્સ તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરો શેર જરૂર કરો તમારા મિત્રોને વધુમાં વધુ પહોંચાડો કે તમારા મિત્રને પણ આવું જરૂરી કરંટ અફેરના ક્વેશ્ચન મળતા રહે મેં બધું બહુ બધું કરંટ અફેર ભેગું નથી કર્યું પણ જે સિલેક્ટિવ છે જે પૂછાઈ શકે એવું છે એવું જ કરંટ અફેર ભેગું કર્યું છે વધારે વાંચી વાંચીને તમારા મગજમાં પણ બધું યાદ ના રહે તો આવી રીતે સિલેક્ટિવ ક્વેશ્ચન છે એ એ જ તમે વાંચો તો તમને વધારે યાદ રહેશે તમે બીજું બધું પણ રિફર કરી શકો છો પણ કરંટ કરંટ અફેર એક એવો ટોપિક છે કે વાઈડ ટોપિક છે તો તમને સિલેક્ટિવ પોર્શન તમને અહીં મળી રહે એના માટે આ વિડીયો બનાવ્યો છે હું આશા રાખું છું કે તમે મારો વિડીયોને લાઈક જરૂર કરશો અને શેર પણ જરૂર કરશો થેન્ક યુ